નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 12/6/2020 અને શુક્રવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો, આપની આજ વિશે વાત કરીએ રાશિનીઓની. પ્રથમ રાશિની વાત કરતા મેષ રાશિના જાતકોએ આજના દિવસે ધંધામાં ઘણી અટવાયેલા કાર્ય અને અટવાયેલી મૂડી ચોક્કસ આજના દિવસે પૂરી થશે. વ્યવસાયને આગળ વધારવા માટે કોઈ નવી વ્યક્તિ સાથે ભાગીદારી ચોક્કસ કરવાની આપણે ઉપસ્થિતિ રહેશે. મિત્રોની મદદથી કેટલાક દિવસોથી બાકી રહેલા કામ ચોક્કસ પૂરા થવાની શક્યતાઓ છે. વાત કરીએ બીજી રાશિની, કોઈ અટવાયેલા સરકારી કામ પૂરા થાય તેવી સંભાવના છે. અવિવાહિતના લગ્ન જીવનમાં અવરોધોનો અંત આવશે. વિવાહિત લોકોના જીવનમાં આનંદ અને ખુશીઓનો વધારો થશે. વાત કરીશું મિથુન રાશિની, સંપત્તિનું આગમન ચોક્કસ આજના દિવસે સારું જણાશે. આઈટી અને માર્કેટિંગ ક્ષેત્રના લોકો તેમના આજના લક્ષ્યોને પ્રાપ્ત કરવા ચોક્કસ પ્રયત્ન કરશે અને પ્રાપ્ત કરશે. કેટલાક સારા સમાચાર મળી શકે છે. લવ લાઈફમાં ઉતાર ચઢાવ ચોક્કસ આવવાનો પ્રયત્ન રહેશે. વાત કરીશું કર્ક રાશિની, તમારા અંગત જીવન અને પરિવારને સંતુલિત કરવા પડશે. કોઈ નવું કાર્ય કરવા માટે આજના દિવસે આપને અનુકૂળતા હોય તો આજનો દિવસ સારો છે. કાર્યરત માણસોને માનસિક દબાણનો અનુભવ ચોક્કસ થશે. મોટા કાર્યો પૂર્ણ થવાના પણ ચોક્કસ એધાણ રહેલા છે. વાત કરીએ અહીંયા સિંહ રાશિની, નોકરી કરતા લોકોએ પ્રગતિ માટેની તકો ઉત્તમ જોવા મળે છે. કાર્ય કરવાની ક્ષમતાને સારી રીતે ચોક્કસ રીતે આદર આપી સન્માન કરીને કાર્ય કરવાની ક્ષમતા રાખો. રાજકારણ અને સરકારી કાર્યમાં ચોક્કસ સફળતા જોવા મળે છે. આરોગ્ય બગડશે તેની તકેદારી રાખજો. વાત કરીશું કન્યા રાશિની, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આજના દિવસે આપના માટે સફળ રહેશે. રોકાણ અને બેન્કિંગ કામગીરીમાં ચોક્કસ આજના દિવસે એવા લોકોએ સામેલ થવાની જરૂર છે કે જે આ કાર્યની અંદર પોતે વિદ્યાભ્યાસ સાથે સંકળાયેલા છે. તેમને ચોક્કસ લાભ થઈ શકે એમ છે. લાભની સ્થિતિ સારી રહેશે. આરોગ્ય પણ સારું રહેશે. કોઈ જૂના મિત્રો મળવાની શક્યતાઓ છે. વાત કરીએ તુલા રાશિની, તમારી કીર્તિ અને ખ્યાતિ ઉપર ચોક્કસ કાર્ય વધશે. આત્મવિશ્વાસ વધશે. આજના દિવસે શક્ય હોય તો કોઈ પણ કાર્ય કરો તો તેની અંદર કોઈ પણ વ્યક્તિને આજના દિવસે સામેલ કરજો. આજના દિવસે શક્ય હોય તો લેખક પત્રકાર ક્રિયા સાથે જોડાયેલા વ્યક્તિઓને ચોક્કસ સારું પ્રમોશન અથવા માન પ્રતિષ્ઠાન પ્રાપ્ત થશે. શક્ય હોય તો અપરિણિત વ્યક્તિઓ યુવક અને યુવતીઓની ઈચ્છા ચોક્કસ પૂર્ણ થવાની શક્યતાઓ છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ આજના દિવસે સખત મહેનત કરવાની જરૂર છે. માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્નાતકોને સફળતા ચોક્કસ આજના દિવસે જોવાઈ રહેલી છે. આરોગ્ય સંભાળવાની જરૂર છે. ધૂમ્રપાન અને ધૂળથી ચોક્કસ સાવચેત રહેજો. વાત કરીશું ધનરાશિની, આજના દિવસે પૈસાના કોઈ પણ રોકાણ સાથે સંબંધિત ક્રિયામાં સાવચેતી ચોક્કસ રાખજો, નહીં તો ચોક્કસ તમારા પૈસા અથવા તમારું રોકાણ ડૂબશે. શક્ય હોય તો વિચાર કર્યા પછી જ કોઈ આગળ નિર્ણય લેજો. આ સમયની અંદર કોઈ મોટી યોજના સાકાર થશે નહીં, માટે કોઈ પણ લોભામણી જાહેરાતની અંદર તમે આવી અને કોઈ ઉતાવળિયું પગલું લેતા નહીં. વાત કરીશું મકર રાશિની, કામ વધુ કરવા પડે અને કામના કારણે તમારો સ્વભાવ ચીડિયાપણો તેમજ તમારો સ્વભાવ ખરાબ થઈ શકે છે. કોઈ યોજનાને શક્ય હોય તો અમલમાં મૂકી નવું કાર્ય કરજો. જીવનસાથી સાથે ચોક્કસ રીતે આજના દિવસે શાંતિનો અનુભવ કરજો. વાત કરીશું કુંભ રાશિની, એક મોટી જવાબદારી મળવાની છે. તમારે તેને યોગ્ય રીતે સંભાળવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. આઈટી બેન્કિંગ તેમજ ડૉક્ટર ક્ષેત્રના તમામ લોકો યુવા વર્ગના વ્યક્તિઓને ચોક્કસ સારો લાભ થવાનો છે. તેની ચોક્કસ રીતે મહત્ત્વની મનમાં શક્યતાઓ રાખવાની જરૂર છે. વાત કરીએ અંતિમ રાશિ કહેતા મીન રાશિની, ખ્યાતિ અને પ્રતિષ્ઠા તો ચોક્કસ વધશે, પણ તમારી પાસે નવી નોકરી માટેનો પ્રસ્તાવ પણ આવી શકે એમ છે. વિવાહ જીવનમાં પ્રેમથી તમારી પત્નીને સમય આપશો. કાર્યનો ચોક્કસ આજના દિવસે લાભ થશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં આપની રાશિની વિશે માહિતી આપી છે. ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે રાશિ ભવિષ્યમાં. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.